દર્શક મિત્રો, લાઇફલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે સુરતના પ્રખ્યાત આઈવીએફ અને ફિટર મેડિકલના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જયેશભાઈ પટેલની મુલાકાત લઈશું. ડૉક્ટર જયેશભાઈ બેસિકલી ગાયનેકોલોજિસ્ટ છે અને તેમને પ્રેક્ટિસને 24 વર્ષ પૂરા થયા છે. છેલ્લા 10 વર્ષથી તેઓ ગાયનેકની સુપર સ્પેશિયાલિટી કહેવાય તેવી ફિટર મેડિસિન અને આઈવીએફ શાખામાં ખૂબ જ ઊંડાણપૂર્વક આગળ વધેલા છે. અમે આજે હાજર છીએ ડૉક્ટર જયેશભાઈની પાણુ વુમેન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં. સર, આજે આપણાને જણાવશે કે આઈવીએફની ટ્રીટમેન્ટ કેવી રીતના થાય છે, એમના હોસ્પિટલમાં કેવી રીતની શું સુવિધા મળે છે, સ્પેશિયલ શું છે એના વિશે. તો સર, આજે અમે જાણીશું કેવી રીતના પ્રોસીઝર થાય છે. ઓકે, વેલકમ ટુ પાણુ વિમેન સુપર સ્પેશિયાલિટી. અમારું હોસ્પિટલ કાશી પ્લાઝામાં મજુરા ગેટ પર 7મા માળે આવેલું છે અને છેલ્લા 10 વર્ષથી અમે અહીંયા આઈવીએફ અને ફિટલ મેડિસિનની સેવાઓ આપીએ છીએ. મિત્રો, સ્વાગત છે મારા ઓપરેશન થિયેટરમાં. આ અમારું એક વિશાળ ઓપરેશન થિયેટર છે જે એન્ડોસ્કોપી માટે અમે યુઝ કરીએ છીએ. આપને પહેલા મેં જે બતાવ્યું તે આઈવીએફનું ઓપરેશન થિયેટર હતો. એન્ડોસ્કોપીથી આજે મોટાભાગના દરેક પ્રકારના ગાયનેક ઓપરેશન શક્ય છે. ગર્ભાશયની અંદર ગાંઠ હોય, પડદો હોય, ગર્ભાશયની સાઈડમાં જે અંડાશય હોય છે એમાં કંઈ ગાંઠ હોય કે ટ્યુબ બ્લોક થયેલી હોય, એ દરેક પ્રકારનું ઓપરેશન આપણે એન્ડોસ્કોપીથી કરી શકીએ. ઇવન ગર્ભાશયની કોથળી કાઢી નાખવાની જરૂર પડે તો એ પણ એન્ડોસ્કોપીથી પોસિબલ છે. એટલે એટલું શોર્ટમાં કહી શકાય કે બાળકનો જન્મ કરાવવા માટે જે સિઝેરિયનનું ઓપરેશન કરવામાં આવે છે એ સિવાય તમામ ઓપરેશનો ગાયનેકના આપણે એન્ડોસ્કોપીથી શક્ય છે અને કરી શકીએ છીએ. ઓપરેશન થિયેટરનું ટેબલ વગેરે તો કોઈ પણ થિયેટરમાં હોય જ છે. જે મુખ્ય છે તે અમારો લેમિનાર એર ફ્લો જે કહીએ તે છે કે જેમાં ક્લાસ 10,000 ટાઈપના જે નોર્મ્સ મેન્ટેન કરવાના હોય તે કરે છે. 0.1 માઇક્રોન એનું ફિલ્ટરનું સાઇઝ હોય છે કે જેથી સ્ટરાઇલ હવા રહે, જેથી પેશન્ટને ચેપ લાગવાની શક્યતા ઓછી રહે. આ જે ટ્રોલી છે તે લેપ્રોસ્કોપીના સાધનો માટે ટ્રોલી કહે છે એને, જેમાં જે ઇમ્પોર્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લેપ્રોસ્કોપીમાં વપરાતા હોય છે તે છે. જેનો એક કેમેરા છે જે જર્મનીનો છે, વોલ્ફ નામની જે કંપની આવે તેનું છે. આ કોટરી એટલે ઇલેક્ટ્રિક કરંટ આપી અને આપણે બ્લીડિંગ બંધ કરવા માટેની જે પ્રોસેસ છે તેનું સાધન છે. પેટમાં ઓપરેશન કરવા માટે જે જગ્યા જોઈએ એ માટે એની અંદર કાર્બન ડાયોક્સાઇડનો ગેસ ભરવામાં આવે જેથી ઓપરેશન દરમિયાન સ્પેસ મળી રહે, તો આ એના માટેનું સ્પેશિયલ સાધન છે. જ્યારે ઓપરેશન પૂરું થાય ત્યારે ગેસ કાઢી લેવામાં આવે છે. એટલે પેશન્ટો ઘણી વાર ગભરાતા હોય છે કે અંદર ગેસ ભરાઈ જશે તો શું થશે, પણ એવું કોઈ પોસિબિલિટી હોતી નથી. CO2 પોતે પણ લોહીની અંદર ભળી અને શ્વાસમાંથી એની જાતે બી નીકળી જાય છે, પ્લસ અમે જે ભર્યું હોય તો ઓલરેડી ઓપરેશન પતે એટલે કાઢી લેતા હોઈએ છીએ. આ કેમેરાનું કનેક્શન ટીવી સાથે હોય એટલે જે ટીવી પર અમે જોઈ શકતા હોઈએ છીએ કે ઓપરેશન અમારું જે પેટની અંદરની જે પણ અંગોની રચના છે એ ડાયરેક્ટ આપણે ટીવી પર ડિસ્પ્લે થાય છે. ટીવીના અને કેમેરાના કનેક્શન વિડીયો સાથે હોય છે એટલે દરેક પેશન્ટનું જે પણ ઓપરેશન થતું હોય પૂરેપૂરું રેકોર્ડિંગ થાય છે અને એ રેકોર્ડિંગ થયેલું આપણે CD પેશન્ટને આપી દઈએ છીએ અથવા એના ફોટોગ્રાફ પાડીને ડિસ્પ્લેવાળા ફોટો પણ પેશન્ટને આપીએ છીએ રિપોર્ટિંગ વખતે. એટલે આ રીતે બધું જ વેલ રેકોર્ડેડ અને વેલ મેન્ટેન રહે છે. દરેક ઓપરેશન ટ્રાન્સપરન્ટ રહે છે. પેશન્ટના સગાને જોવું હોય તો એને અમે કપડાં ચેન્જ કરાવીને અંદર બોલાવીને પણ બતાવીએ છીએ અને CD આપીએ તો ઘરે બેઠા પણ એ લોકો જોઈ શકે છે. થેન્ક યુ.